હેલો એવરીવન ગુડ ઇવનિંગ ચલો કેમ છો બધા ચલો જલ્દી જલ્દી બધા જ વિદ્યાર્થી મિત્રો લાઈવ આવી જાઓ ચલો વિદ્યાર્થી મિત્રો જીપીએસસીની તૈયારી કરો ઇન્ડિયાનું લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ એટલે કયું આવશે તો કે ભાઈ લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ એટલે અન એકેડેમી પર બરાબર ઇન્ડિયાનું સૌથી મોટું પ્લેટફોર્મ કયું છે તો કે ભાઈ અન એકેડેમી છે બેન્કિંગ ચેપ્ટર બધાને સમજાય ગયું બધાનો અવાજ મારો અવાજ પહેલાં આવે છે કે નહીં એ કહી દઉં ઘણી વખત એવું થાય કે હું એકલી એકલી બોલતી હોઉં છું અને પછી થોડીક વાર પછી છોકરા એમ કે લે મેડમ તમારો તો અવાજ નહીં આવતો લે મેડમ તમારો તો અવાજ નહીં આવતો અને પછી મારી દસ મિનિટ જાય એકલી એકલી બોયલી હોય અને રૂમમાં લાઈટ ને એસીના બોર્ડને આ બધું સાંભળીને કંટાળે બિચારા ઓલ ક્લિયર ઓકે ઓકે ચલો હવે વિદ્યાર્થી મિત્રો અન એકેડેમીમાં કોમ્યુનિટીમાં તમે જોડાઈ જાઓ જેથી કરીને તમને તમામ પ્રકારની માહિતી ત્યાં ઉપલબ્ધ થઈ શકે છે ફટાફટ લિંક શેર કરો પહેલું કામ તમારે લિંક શેર કરવાનું છે અને લિંક શેર કરવાનું કામ તમે ફટાફટ કરી દો ચલો હું પણ લિંક શેર કરી દઉં અને તમે પણ લિંક શેર કરી દો આજનો ટોપિક એટલે ખૂબ જ મહત્વનો જો ભાઈ આજે ઓફરનો છેલ્લો દિવસ છે આજે ઓફરનો કેટલા મો દિવસ છે તો કે ભાઈ ઓફરનો છેલ્લો દિવસ છે લાભ લેવાનો ભૂલાય નહીં અને કોડ યુઝ કરવાનો પણ ભૂલાય નહીં કોડ કયો છે રોહીના ટેન પછી તમે જીપીએસસી નું લેશો કે ક્લાસ થ્રી નું કોઈ બીપ્શન ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈ ગયા બરાબર આપણે આગળ ઘણા ખરા જોઈ ગયા તો આગળ હું તમને વાત કરું વ્યવસ્થાના પ્રકારો અર્થવ્યવસ્થાનો અર્થ અને અર્થવ્યવસ્થાના પ્રકાર બરાબર ઇકોનોમિક્સ તો આપણે ભણી જ ગયા પણ આ વાત થઈ રહી છે અર્થવ્યવસ્થાની તો અર્થવ્યવસ્થામાં પણ આપણે ઘણા ખરા ટોપિક જોઈ ગયા અને એ જે ટોપિક જોઈ ગયા એની ચર્ચા હું તમારા સમક્ષ કરું છું ઓકે તો પહેલાં તો અર્થવ્યવસ્થાના પ્રકાર ભણ્યા એના પછી આપણે એક મસ્ત મજાનું બેન્કિંગ ચેપ્ટર ભણ્યા એના પછી એક સરસ મજાનું રાષ્ટ્રીય આવક ચેપ્ટર ભણ્યા બેન્કિંગમાં થોડો ઘણો પોષણ બાકી છે અને થોડો ઘણો પોષણ એટલે કયો બાકી છે યાદ રાખજો બેન્કિંગમાં થોડો ઘણો પોષણ બાકી છે બેંક રેટ બરાબર રેપો રેટ રિવર્સ રેપો રેટ આ બધા રેટ થોડા થોડા આપણે બધાને બાકી છે બરાબર તો એ થોડા થોડા રેટ બધા ચેન્જ કરવાના છે ક્લિયર અર્થવ્યવસ્થાના પ્રકારોમાં બેન્કિંગ છે રાષ્ટ્રીય આવક છે અને આના સિવાયના ઘણા ખરા એવા ટોપિકો છે કે આવનારી તમામે તમામ પરીક્ષા માટે ખૂબ જ કામ લાગે છે કોન્સ્ટેબલમાં નહીં પૂછે ભાઈ કોન્સ્ટેબલમાં નહીં પૂછે આપને સિલેબસ હવે મોઢે આવડવો જોઈએ સિલેબસ છે ને એ હોવો જોઈએ ચલો હવે વાત કરીએ તો કે આપણે બેંકિંગ જોયું એમાં થોડું ઘણું બાકી છે હવે એક વસ્તુ એક ઘટના ઘટે છે કે ભાઈ ભારતમાં એક મોટી નાણાકીય મંદી આવીને ઊભી રહી જાય છે બરોબર ભારતને ખૂબ જ નાણાંની જરૂરિયાત હોય છે હવે ભારત જ્યારથી આઝાદ થાય છે ત્યારથી લઈને ભારતમાં તમામે તમામ ક્ષેત્રો કયા જોવા મળે ચાર ક્ષેત્રના એકમો જોવા મળે છે કારણ કે ભારતના લોકોને હવે ખાનગી ઉપરથી તો વિશ્વાસ ઉડી ગયો તો બરાબર ભારતના લોકો બીજા દેશના લોકો સાથે વેપાર કરતા પણ ડરતા હતા અને ભારતમાં જે કઈ સંપત્તિ હતી એ તો બધા અંગ્રેજો લઈ ગયા હતા ભારતની સરકાર પાસે પણ એટલું નાનું નહોતું અને પબ્લિક પાસે તો હતું જ નહીં હવે ઘટના એવી ઘટે છે કે દિવસેને દિવસે ભારતમાં જાહેર એકમો ચાલે આ બધા જાહેર એકમો કેમાં ચાલે છે ખોટમાં એટલે જાહેર એકમો જેટલા ચાલે છે એ કોઈ કમાઈન નહોતા આપતા પ્રાઇવેટ એકમનું અસ્તિત્વ હતું નહીં

એક અઠવાડિયું દેશ ચાલે એટલું ભંડોળ આવીને ઉભું રહી ગયું હવે પરિસ્થિતિ એવી બની કે આટલું જ ભંડોળ આવીને ઉભું રહી ગયું તો હવે ભારત છે એ વિશ્વના બીજા દેશો પાસે હેલ્પ માંગવા ગયા વિશ્વના બીજા દેશો પાસે બધા પાસે એક એકવાર માંગી લીધી હતી પણ હજી બીજાને કોઈને નાના પરત કર્યા હતા નહીં બરાબર બીજા કોઈને નાણાં ફરિયાદ કર્યા હતા નહીં હવે પરિસ્થિતિ એવી ઘટે છે ઘટના એવી ઘટે છે કે ભાઈ આગળ જાતા પરિસ્થિતિ શું બને છે તો આગળ જાતા પરિસ્થિતિ એવી બને છે કે ભાઈ ભારત ગયું કોની પાસે આઈએમએફ પાસે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ બરાબર ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ એટલે શું તો કે આની સાથે જેટલા જેટલા દેશો જોડાયેલા હોય એ દેશોને આ સહાય કરતું હતું બરાબર છે એ દેશોને આ શું કરતું હતું સહાય કરતું હતું હવે પરિસ્થિતિ એવી આવીને ઉભી રહી જાય છે કે ભાઈ આઈએમએફ પાસે નાણાં માંગવા ગયા ત્યારે આઈએમએફ એમ કીધું ભાઈ આપણે નાણું કોને દે આપણે ખબર છે કે ભાઈ આની પાસેથી નાણાં પરત મળવાના છે હવે એ બધાને ખબર હતું કે ભારત દેશમાં જેટલા ઉદ્યોગો ચાલે છે બધા ખોટમાં ચાલે છે ભારત પાસે એવા કોઈ ઇન્કમના સ્ત્રોત છે નહીં તો આપણી પાસે ઉછીનું નાણું લઈ જશે તો આપણે આપશે ક્યાંથી આપણી પાસે ઉછીનું નાણું લઈ જશે તો આપને આપશે ક્યાંથી આવી એક પ્રશ્ન કોને ઉદભવ્યો ને એટલે આઈએમએફ એક શરત મૂકી ભાઈ તમને નાણું આપું નાણું આપું પણ એના પાછળની એક શરત છે અને શરત શું છે તો કે તમે તમારો જે ભારત દેશનો વહીવટ છે બરાબર એ પદ્ધતિ બદલાવો તમે તમારી અર્થવ્યવસ્થા બદલાવો આપણી અર્થવ્યવસ્થામાં બધું જ બધું જ શું હતું જાહેર ક્ષેત્રે રક્ષિત હતું બધું સરકારના હસ્તગત હતું કે નહીં હવે ધીરે ધીરે આમાં બદલાવો એટલે ધીરે ધીરે બદલાવો લાવવા માટે ત્રણ વસ્તુ આવી તો કે ભાઈ જેને આપણે નાઇન્ટીન નાઇન્ટી વનના બરાબર ઇકોનોમિક રિફોર્મ્સ કહીએ છીએ આર્થિક સુધારા કહીએ છીએ અને આ ઇકોનોમી રિફોર્મ્સ ત્રણ હતા લિબરલાઇઝેશન એટલે કે ઉદારીકરણ અને બીજું પ્રાઇવેટલાઇઝેશન એટલે શું આવશે ખાનગીકરણ અને ત્રીજું ગ્લોબલાઇઝેશન એટલે કહ્યું છે એવી પરિસ્થિતિ કે ભાઈ ઉદારીકરણ ખાનગીકરણ વૈશ્વિકીકરણ તરીકે ઓળીએ છીએ બરાબર એલપીજી એટલે ગેસ નહીં હો ભાઈ એલપીજી ગેસ નહીં એલપીજી નો અહીંયા કઈક બીનો બીજો મિનિંગ પણ થાય છે એલપીજી એટલે ગેસ નથી કંઈક બીજો મિનિંગ તો આ ત્રણે ત્રણ સુધારાને આપણે ચલો ડિટેલમાં ભણીએ ભારતમાં આર્થિક સુધારાની જરૂરિયાત શા માટે આવીને ઊભી રહી ગઈ અહીંયા તમારો પ્રશ્ન થાય કે ભાઈ ભારતમાં એવી રીતે શું જરૂરિયાત પડી આર્થિક સુધારાની આપણે જે વાતો કરી એ જ વાતો અહીંયા ફરીથી કરવાની છું તો કે ભારતીય અર્થવ્યવસ્થા કેવી હતી સમાજવાદ તરફ ઝૂકેલી મિશ્રિત અર્થવ્યવસ્થા જો ભાઈ છેલ્લે તમને મેં સમજાવ્યું હતું બરાબર આપણે અર્થવ્યવસ્થાના પ્રકાર ભણીએ અર્થવ્યવસ્થા ત્રણ પ્રકારની છે કઈ ત્રણ છે મૂડીવાદી સમાજવાદી અને મિશ્ર બરોબર આ ત્રણ પ્રકારની અર્થવ્યવસ્થા જો આમ જોઈએ તો અહીં બીજો પ્રકાર શું પડે ખબર રાજ્ય સંચાલિત અર્થવ્યવસ્થા અને એનો એક પ્રકાર પડે સામ્યવાદી અને બીજો પ્રકાર પડે સમાજવાદી તો ભારતે છે ને આઝાદી પછી ભારતે કઈ અર્થવ્યવસ્થા અપનાવી મેળવી જરા પણ હસ્તક્ષેપ ન હોય સરકારીબલ હેન્ડ બે છે માંગ અને પુરવઠો વસ્તુનો માંગ અને કેવી ગુણવત્તાની વસ્તુ બજારમાં મળે છે બજારની કેટલી માંગ છે કઈ ચીસ્તરનું માંગ છે અને કઈ ચીજ વસ્તુનો પુરવઠો આ માંગ અને પુરવઠાના આધારે તે કિંમતનું પણ નિર્ધારણ થાય

બરોબર અને બીજી છે સમાજવાદી તરફ ઝૂકેલી બરોબર મૂડીવાદી તરફ ઝૂકેલી અને બીજી અર્થવ્યવસ્થા એટલે આપણે કઈ આવી શકીએ સમાજવાદી તરફ ઝૂકેલી મૂડીવાદી એટલે શું તો કે ત્યાં તત્વો વધારે જોવા જોઈએ અને એમાં સમાજવાદી તત્વોના થોડા ઘણા લક્ષણો

બરાબર સમાજવાદી અર્થવ્યવસ્થામાં મૂડીવાદી તત્વો નો ઉમેરો ડન આટલું યાદ રહી જાય છે બધાને આ સમજાણું કે નહીં હા કે ના મને એક વાર કહી દો ચલો આટલી વસ્તુ બધાને સમજાણી કે નહીં આ બધાને સમજાણું કે અર્થવ્યવસ્થા અહીંયા પ્રશ્ન આપણે આવીને એ ઊભો રહી તમારે યાદ એટલું રાખવાનું હતું કે ભારત છે એ કઈ બાજુ ઝૂકેલી હતી ભારતે મિશ્રવાદી અર્થવ્યવસ્થા અપનાવી બરોબર મિશ્રવાદી અર્થવ્યવસ્થા અપનાવી પણ કેવી સમાજવાદી તરફ ઝૂકેલી સમાજવાદી તરફ ઝૂકેલી એટલે શું બરાબર સમાજવાદી તરફ ચૂકેલી એટલે કે વધારે કોના હસ્તગત હશે સરકારી હસ્તગત ખાનગી ક્ષેત્ર કેવું હોય નહીં વધુ હોય બરાબર ખાનગી ક્ષેત્ર કેવું હોય નહીં તો અધ્ય વધારે પડતું કોના તરફ ચૂકેલું હોય સરકારી તરફ ચૂકેલું હશે ડન ક્લિયર આટલું બધાને યાદ રહી જાય આટલી વસ્તુ બધાની એક વાર યાદ રહી ગઈ હા કે ના મને કહી ધોખે તો હવે જો પ્રશ્ન અહીંયા એ હતો હવે આ બધું સમાજવાદી તરફ હતું ખાનગી ક્ષેત્રનું અસ્તિત્વ ખૂબ ઓછું હતું સરકારી હતું હવે સરકારી ક્ષેત્રમાં જોડાયેલા હોય અત્યારે આપણે જે પેલા લોકોને સરકારી નોકરીની માન્યતા છે ને હવે બદલવાની છે બરોબર જે આપણે ભોગવું છે એ આવનારા લોકો સરકારી એકમમાં આવે પોતાને આપણે સેવા આપવા માટે જોડાય છે તો આપણે કામ કરજો ભાઈ નોકરી મળ્યા પછી તમે બધા કામ કરજો પેલાના લોકોના સરકારી લોકોની માન્યતા જેવી કરતા નહીં તો અહીંયા શું હતું સરકારી એકમ હતું રોકાણ કોનું હોય તો કે ભાઈ જાહેર એકમમાં રોકાણ કોનું હોય સરકાર નું નુકસાન જાય તો ખોટ જાય તો ભરપાઈ કોણ કરે સરકાર હવે ખોટ જાય કે નફો થાય એ જે કર્મચારી ત્યાં જોડાયેલા છે એમની સાથે એમને તો એમનો પગાર મળવાનો જ છે એટલા માટે આ જે બધા જાહેર ક્ષેત્રના એકમો હતો સમાજવાદી તરફ ઝૂકેલી હતી એટલે જાહેર ક્ષેત્રના જે એકમો હતા એ બધા એકમો કેમાં ચાલતા હતા ખોટમાં કારણ કે એ તો કામ કરે કે ન કરે એના બદલાનો એને પગાર મળવાનો છે મળવાનો છે અને મળવાનો છે આવી ઘટના આવીને ઊભી રહી જાય છે પણ આ વસ્તુ તમારે મારે તમને સમજાવી હતી એટલે તમને સમજાઈ ગઈ હશે હું આશા રાખું છું ચલો ભારતીય અર્થવ્યવસ્થા સમાજવાદ તરફ ચૂકેલી મિશ્ર અર્થવ્યવસ્થાથી ઓગણીસો એકાણું ના આર્થિક સંકટને પહોંચી વળવા સરકારી નિયંત્રણથી મુક્ત અર્થવ્યવસ્થા તરફ લઈ જવાની ફરજ પડી સરકારી નિયંત્રણથી મુક્ત બરાબર કે ભાઈ એ લોકોને છૂટછાટ આપો ખાનગી ક્ષેત્રને છૂટછાટ પાટો એમાં એમને નફાનો ભાગ આપી દો હવે હું તમને એક પ્રશ્ન પૂછું જો ભાઈ એક એકમ શરૂ થયું છે બરોબર આ એકમમાં સિત્તેર ટકા સરકાર નો હિસ્સો છે બરોબર અને ત્રીસ ટકા કે છે ખાનગી ક્ષેત્ર રોકાણ કોનું છે સરકારનું છે અને સિત્તેર ટકા નફો પણ એનો અને માત્ર ને માત્ર સંચાલન કોને સોંપી દીધું છે ખાનગી ક્ષેત્રને બરાબર હવે આ ખાનગી ક્ષેત્ર શું વિચારશે એવું નહીં વિચારે કે કાંઈ નહીં મને તો ઓછો નફો મેળવવાનો છે ને ઓછી મહેનત કરીશ એ એવું વિચારશે કે હું વધારે રકમ મળશે તો મને વધારે નફો મળશે ને તો અહીંયા પોતાનો નફો પોતાના ઉપર ડિપેન્ડ છે એટલે ખાનગી ક્ષેત્રની કાર્યક્ષમતામાં શું થતો જશે વધારો દારી લો કે હજાર રૂપિયા નફો છે સાતસો આમનો છે ત્રણસો આમનો છે તો આ એવું વિચારશે કે ભલે ને મારાથી ડબલ નફો એ લઈ જાય છે પણ હું વધારે નફો કમાઈશ તો એના ત્રીસ ટકા વધારે હોય ને

ગુજરાતી સાહિત્ય આવશે પાછું શોર્ટ ટાઈમમાં જો એના પછી કીધું એ માટે જરૂરી સંસ્થાગત અને કાયદાકીય ફેરફારો થાય તેને ભારતીય અર્થતંત્રમાં શું કીધા આર્થિક સુધારા કીધા છે બરોબર એને આર્થિક સુધારા ગણવામાં આવ્યા છે બરોબર એના પછી જોઈએ તો કે ભાઈ બીજી જુલાઈ ઓગણીસો થી ભારતમાં લેણદેણ તુલાની સમતુલાને પહોંચી વળવા માટે ભારતે આર્થિક સુધારાનો પ્રારંભ કર્યો ભારતમાં બીજી જુલાઈ ઓગણીસો ને એકાણુંમાં કંડિશન આવી ગઈ લેણદેણ તુલા ભારતનું લેણું કરતાં ભારતમાં દેરા દેવાનું પ્રમાણ વધી ગયું લેણદેણની સમતુલા જળવાઈ નહીં એટલે ભારતમાં કટોકટી નાણાકીય કટોકટી સર્જાય એવી કંડિશન પણ આવી રહે બરાબર હવે સાતમી યોજનામાં નિકાસને પ્રોત્સાહન આપવા માટે જો આટલા આટલા કારણો હતા કે ભારતમાં આર્થિક વિકાસ કરવો હવે સાતમી પંચવર્ષી યોજનામાં આપણે શું કર્યું નિકાસને પ્રોત્સાહન આપવામાં આવ્યું બરાબર વિદેશમાંથી ખૂબ જ પ્રમાણમાં ઋણ લેવામાં આવ્યું અને તેથી ભારતમાં ઓગણીસો એકાણું માં ચુકવણી સમતુલ સંકટમાં આવી સાતમી પંચવર્ષી યોજનામાં એવી ઘટના બની કે ભાઈ નિકાસને પ્રોત્સાહન આપો

બરાબર સરકારમાં સમાજવાદી લક્ષણો એટલે શું તમામ ક્ષેત્રે રાષ્ટ્રીયકરણ કરવાની શું થઈ ગઈ શરૂઆત કરી અને સરકારનું પ્રભુત્વ વધવા લાગ્યું હવે દિવસે દિવસે જાહેર એકમો વધવા લાગ્યા પણ આ જાહેર એકમો બધા કેમાં ચાલતા હતા બરાબર જાહેર એકમો બધા કેમાં ચાલવા માંડ્યા ખોટમાં ભારતમાં સરકારને આવક કરતાં ખર્ચનું પ્રમાણ પણ વધવા લાગ્યું જેથી કરીને રાજકોષીય ખાદમાં વધારો થયો રાજકોષીય ખાદ એટલે શું તો સરકારની આવકો કરતાં સરકારનો ખર્ચમાં વધારો થાય અને જે પછી ડિફરન્સ સર્જાય એને શું કહેવાય રાજકોષીય ખાદ કહેવાય પુરાંત એટલે શું તો કે સરકારના ખર્ચ કરતા આવક વધારે હોય તો એને આપણે કયો શબ્દ વાપરીએ પુરાંત શબ્દ વાપરીએ છીએ સરકાર દ્વારા ખાનગી ક્ષેત્રે પ્રતિબંધ અને ઉત્પાદનના ક્ષેત્રમાં સરકાર દ્વારા જ રોકાણ કરવામાં આવ્યું ઔદ્યોગીકરણમાં લાયસન્સ રાજ અને આયાત નિકાસ ક્ષેત્રે નિયંત્રણ કરવામાં આવ્યું બરાબર યાદ રાખજો સરકાર દ્વારા ખાનગી ક્ષેત્રે પ્રતિબંધ અને ઉત્પાદનના ક્ષેત્રમાં સરકાર દ્વારા શું કરવામાં આવ્યું રોકાણ દિવસે દિવસે સરકાર ના પાડી હતી ભાઈ ખાનગી ક્ષેત્ર ને ક્યાંય એન્ટ્રી છે નહીં રોકાણ બધું સરકારનું થઈ ગયું બરાબર લાયસન્સ રાજ આવી ગયું નાનું એક સેલ ખરીદવો છે મારે ફોન ખરીદ્યો છે ફોન માટે મારે પાંચ શું કરવી પડે વિદેશમાંથી મારે કાંઈ પણ વસ્તુ મંગાવી છે ધારી લો કે મારે ફોન મંગાવો પાંચ વસ્તુ કરવું પડે જિલ્લા બી કમ્પ્લીટ કરાવીશ ચિંતા કરો માં જિલ્લા પણ કમ્પ્લીટ કરાવીશ ચીન અને પાકિસ્તાન સાથે યુદ્ધ થતા સરકારના ખર્ચમાં પણ શું થયો વધારો થયો અને ઔદ્યોગિકરણમાં લાયસન્સ રાજ અને આયાત નિકાલ ક્ષેત્રે નિયંત્રણ રાજ્ય ટપાલ પરિવહન ક્ષેત્ર પછી ચીન અને પાકિસ્તાન સાથે યુદ્ધ થતા સરકારના ખર્ચમાં પાછો વધારો થયો બરાબર યાદ રાખજો ચીન અને પાકિસ્તાનનું યુદ્ધ થયો એટલે સરકારને પાછો પણ શું થયો ખર્ચા થયા ત્યારબાદ ખાડીના યુદ્ધ થયા જેના લીધે ભારતનો વિનિમય દર પર બે નકારાત્મક અસર પડી એક તો શું ખાડીના યુદ્ધ થવાને કારણે તેલની કિંમતમાં વધારો થયો અને ભારતને વિદેશી ઊંડિયામણનો ખર્ચ દિવસે ને દિવસે શું થવા લાગ્યો તો કે ભાઈ વધવા લાગ્યો બીજું શું થયું ખાડી ક્ષેત્રમાં કાર્યરત ભારતીયો ત્યાંથી પરત આવવાથી સરકારની જવાબદારી અને રોજગારીમાં પણ બેરોજગારીમાં પણ વધાર્યો હતો અહીંયા શું શબ્દ આવે સરકારની જવાબદારી પણ વધી અને બેરોજગારી ક્લિયર અત્યારે પણ આજે યુદ્ધ થાય છે એના લીધે પણ પેટ્રોલ ડીઝલના ભાવની પણ વધવાની શક્યતા ખરી રહે છે અત્યારે ઓના જેવું છે કે પહેલી વખત એવું બન્યું કે પ્રજા પેટ્રોલ ડીઝલની ભાવ વધવાના રાહ જોવે છે અને સરકાર ભાવ વધારતી આટલી વસ્તુ મેં તમને જે સમજાવ્યું આ બધા ભારતમાં આર્થિક સુધારાની જરૂરિયાત બીજું જુઓ ઓગણીસો સાહીઠ થી ભારતમાં ઊંડેસી વિદેશી ઊંડિયા સંકટ ઊભી થઈ અને ઓગણીસો એક્યાસીમાં માં ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા આઈએમએફ પાસેથી ચાર બિલિયન એસડીઆરની લોન લેવામાં આવી એસડીઆર છે ને એસડીઆર બરાબર એ એનું ચલણ છે એ આઈએમએફનું ચલણ છે એટલે આઈએમએફ પાસે ચાર બિલિયન એસડીઆરની સહ લીધી અને ચંદ્રશેખર સરકાર દ્વારા સોનું ગીરવે મૂકીને પણ લોન લેવામાં આવી બંધ અર્થવ્યવસ્થાને કારણે બંધ અર્થવ્યવસ્થા એટલે કેવી તો કે ભાઈ આયાતો અને નિકાસ ઉપર પ્રતિબંધ હોય આયાત અને નિકાસ ઉપર પ્રતિબંધ હોય તેવી અર્થવ્યવસ્થાને કેવી અર્થવ્યવસ્થા કહેવાય બંધ અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે કે ભાઈ ભારતમાં ભારતમાં ચાલતું હોય આથી નિકાસ ન થવાને કારણે ભારતમાં નાણાકીય કટોકટી પણ સર્જાવાની શક્યતા બને છે ડન આ બધા કારણો હતા કે ના ચલો મને કયો આર્થિક સુધારાના કારણો બધાને સમજાઈ ગયા કે નહીં ઓકે આટલું સમજાઈ ગયું હવે જો બીજી એક બા ઘટના આવે છે આઈએમએફ સાથે આઈ દ્વારા અમુક શરતોને આધીને ઓગણીસો ને એકાણુંમાં ભારતને સો બિલિયન ડોલર લોન આપવામાં આવી અને જેના બદલામાં ભારતે શું સ્વીકાર્યું એલપીજી સ્વીકાર્યું આઈએમએફ પાસે લોન લેવા ગયા આપણે આઈ કીધું કે ભાઈ તમને લોન એક જ શરતે આપવું બરોબર કઈ શરતે આપો તો કે તમે તમારા દેશની વહીવટી વ્યવસ્થામાં સુધારો કરો અને એને એમ કીધું કે હવે નાણાં જોતા હતા આપણી પાસે અઠવાડિયું ચાલે એટલાય નાણાં નહોતા એટલે આઈએમએફની નાણાંની જે શરત હતી એ શું કરી લે છે સ્વીકારી લે છે અને શરત રૂપે સ્વીકારે એટલે શું આવે એલપીજી લિબરલાઇઝેશન પ્રાઇવેટલાઇઝેશન ગ્લોબલાઇઝેશન ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ બરાબર રૂપિયાના વિનિમય દરમાં બે પોઈન્ટ આઠ ટકાનો ઘટાડો કરવો બરાબર છે આ બધા સુધારા એક તો એલપીજી અપનાવવું બીજું રૂપિયાનો જે વિનિમય દર છે એમાં તમારે ઘટાડો કરવાનો ભારતીય અર્થતંત્રને ખુલ્લું અર્થતંત્ર બનાવો ભારતીય અર્થતંત્રમાં ભારતના લોકોને બહારથી સાથે વેપાર કરવાની છૂટ આપો અને બહારના લોકોને ભારતની સાથે વેપાર કરવાની છૂટ આપો ઇટ મીન્સ કે ભારતનું અર્થતંત્ર જે બંધ અર્થતંત્ર હતું એના બદલે એને ખુલ્લું અર્થતંત્ર બનાવો આયાત જકાત એકસો ત્રીસથી ઘટાડીને માત્ર ત્રીસ કરો આ બધા સુધારા છે તમને વિધાનવાળા પ્રશ્ન પૂછવા હોય તો આવું પૂછી શકે કે નીચેનામાંથી આર્થિક સુધારા થવા બદલ આઈએમએફ દ્વારા જ્યારે લોન આપવામાં આવેલી હતી ત્યારે કઈ કઈ શરતો મૂકવામાં આવી હતી આ બધી શરતો માલના જથ્થાના નિયમો પર પણ નિયમ હળવા કરો બરાબર અમુક લિમિટ કરતાં વધારે ઉત્પાદન કરવું હોય અને જાહેર ખર્ચમાં દસ ટકાનો ઘટાડો કરવો ડન ચલો હવે આવ્યું ઉદારીકરણ હવે જો ભાઈ ઉદારીકરણનું ખાનગીકરણ વૈશ્વિકીકરણનું એક તમને સાદું સિમ્પલ એક્ઝામ્પલ આપી દો ઉદારીકરણ એટલે લિબરલાઇઝેશન આપણે એવો શબ્દ વાપરતા હોય કે ભાઈ એના પપ્પા થોડા લિબરલ છે એના મમ્મી થોડા લિબરલ છે એ સર થોડા લિબરલ છે એ મેડમ થોડા લિબરલ છે બરોબર આવો શબ્દ આપણે ક્યાંક ને ક્યાંક સાંભળેલો છે કે નહીં સાંભળો હોય તો મને કહ્યું આ ઢીંગલી છે બરોબર આ એક શું છે તો કે ભાઈ ઢીંગલી છે બરોબર આ શું છે ઢીંગલી છે હવે આઠ હિંગલી દસમા ધોરણમાં છે કેટલામાં ધોરણમાં દસમા ધોરણમાં એનો એક નિયમ છે કે ભાઈ રાતે એના નિયમ છે રાતે દસ થાય છ વાગે પહેલાં ઘરમાં આવી જવાનું બરાબર આ ભાઈને છોકરો એમ કે આ બેનને છોકરો એમ પપ્પા એમ કે છ થાય પછી બહાર દેખાવા જોઈએ નહીં જો બહાર દેખાશે તો તારા પગ તારા રહેશે નહીં બરાબર તારા પગ તારા રહેશે તોડી નાખીશ આવો આપણે દેશી ભાષામાં શબ્દ વાપરીએ છીએ બરાબર તો હવે થોડા થોડા મોટા થઈ ગયા હવે શું આવ્યા કોલેજમાં આવ્યા હવે અહીંયા શું હતું આટલું સ્ટ્રીક હતું દસમામાં બરાબર હવે કેમાં આવ્યા કોલેજમાં આવ્યા બરાબર કોલેજમાં આવ્યા એટલે શું કીધું ભાઈ તો કે ભાઈ હવે ધીરે ધીરે થોડા થોડા લિબરલ થયા કારણ કે પોતે મેચ્યોર થઈ ગયા ભણતા ગણતા એટલે એમ કે બેટા છ વાગે દસ થાય ને હવે છ વાગ્યા બદલે અહીંયા છ વાગે આવવાનું તો એને બદલે કયો નિયમ બનાવ દીધો દસ વાગ્યા પેલા ઘરે આવી જવાનું તો એનો મિનિંગ એવો થયો કે આ ઢીંગલીના પપ્પા છે બરાબર આ ઢીંગલીના પપ્પા છે થોડા શું થયા લિબરલ થયા તો આને આપણે કયું કહી શકીએ ઉદારીકરણ બરાબર હવે ભાઈને શું થઈ ગઈ કોલેજ પૂરી થઈ અને નોકરી મળી ગઈ કોલેજ પૂરી થાય અને નોકરી મળી ગઈ કોલેજ પૂરી થાય છે અને નોકરી મળી જાય છે એટલે ભાઈ પોતાની રીતે સ્વતંત્ર થઈ ગયા હવે એના ફ્રેન્ડ સર્કલ સાથે આવવા જવામાં કે એમ એને કોઈ પણ જાતની ના પાડતા નથી પણ હા બરાબર એટલે અહીંયા શું થઈ ગયું આને શું કહેવાય કોઈ પણ પ્રકારની ના ન પાડે એટલે આને શું થઈ ગયું કહેવાય ખાનગીકરણ અને હજી હવે આ ભાઈના નોકરી મળી ગઈ નોકરી મળ્યા પછી લગ્ન થઈ જાય પપ્પા એમ કહેવાય આપણે કાંઈ કહેવાય

જેને જેને આ એક્ઝામ્પલ સમજાણું હોય એ બધા વિદ્યાર્થી મિત્રો એકવાર મને યશનું કન્ફર્મેશન આપી દો ચલો ડન હવે આપણે ઉદારીકરણ સરકારી એકમો બધા કેમાં ચાલવા માંડ્યા ખોટમાં ચાલવા માંડ્યા સરકારી એકમો કેમાં ચાલવા માંડ્યા ખોટમાં હવે ધીરે ધીરે એને ક્યાં તરફ વાળો ધીરે ધીરે એમને ખાનગી લોકોને આપવાની શરૂઆત કરી બરાબર સો એ સો ટકા આપતા સંચાલિત અર્થવ્યવસ્થામાં ખાનગી સાહસ વ્યક્તિગત નિર્ણયોનું સ્વતંત્રતા વધે બજારના પરિબળો દ્વારા આર્થિક નિર્ણયોનો વ્યાપ વધે અને રાજ્યનો હસ્તક્ષેપ ઘટે જો ખાનગી સાહસ અને વ્યક્તિગત નિર્ણયોની સ્વતંત્રતા વધે એટલે ખાનગી પેઢી બજારમાં આવે બજાર પરિબળો દ્વારા આર્થિક નિર્ણયોનો વ્યાપ વધે એટલે ભાઈ લોકો નથી લેવાનું કે ખરીદનાર નથી લેવાતું ડિસિઝન લેશે બજારમાં ખરેખર કઈ વસ્તુની માંગ છે કઈ વસ્તુનો પુરવઠો છે એના આધારે ડિસિઝન લેવાશે બરાબર અને હસ્તક્ષેપ ઘટે આ વ્યવસ્થાને શું કહેવાય ઉદારીકરણ કહેવાય ઉદારીકરણ શબ્દની ઉત્પત્તિ

ચલો નેક્સ્ટ એડમ સ્મિથ ના અહસ્તના સિદ્ધાંતના રૂપમાં ઉદારીકરણનો સિદ્ધાંત ક્યાંકને ક્યાંક છુપાયેલો છે ક્યાંકને ક્યાંક તમને જોવા મળે છે બરાબર એડમ સ્મિથના અહસ્તક્ષેપના સિદ્ધાંતના રૂપમાં ઉદારીકરણ ક્યાંકને ક્યાંક જોવા મળે છે મૂડીવાદી અર્થવ્યવસ્થાનો ખ્યાલ મૂડીવાદી અર્થવ્યવસ્થાને લગતા ત્રણે ત્રણ સિદ્ધાંતો કોને આપ્યા હતા તો એડમ સ્મિથ એડમ સ્મિથ એટલે કોણ અર્થશાસ્ત્રના પિતા ભારતમાં ઉદારીકરણ અપનાવું એટલે રાજ્ય આધારિત અર્થવ્યવસ્થા જે રીતે રાજકારણમાં પોતાના શાસકો પસંદ કરવા માટે સ્વતંત્ર મળે છે તેમજ શાસકોની ટીકા કરવાનો અધિકાર છે તેમજ શાસકોનો ટીકાનો પણ શાસકોને પણ ટીકાનો હક છે તેમના વિરોધ કરવાનો પણ અધિકાર છે આમ વ્યવસ્થામાં તમામ માનવ અધિકારના લોકો ભોગવી શકે બરાબર વીસમી સદીના પ્રારંભમાં અમેરિકાએ ઉદારીકરણ અર્થવ્યવસ્થાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે જો આ જોવા ક્યાંથી મળ્યું છે ખબર છે છેલ્લે બે દેશો વધે છે એક યુએસએ વધે છે અને યુએસએસઆર બરાબર યુએસએસઆર બરાબર સોવિયત સંઘ રશિયા અત્યારે આપણે રશિયા કહીએ છીએ ને એ રશિયા નહીં સોવિયત સંઘ રશિયા બરાબર અને યુએસએ આ બંને દેશો છેલ્લે વચે છે બંનેની ટક્કર થાય છે આ એમના હથિયાર મૂકી દે છે યુએસએ વધે છે અને પછી યુએસએ છે એ આ ઉદારીકરણનો ખ્યાલ લઈ આવે છે પણ આ વિશ્વ જોતું રહી જાય છે કે ભાઈ આટલો તે બધો યુએસએનો વિકાસ કેમ થવા માંડ્યો બરાબર આટલો બધો યુએસએનો વિકાસ કઈ રીતે થવા અને ત્યારે ખબર પડે છે કે ભાઈકરણ ને બે ભાગમાં વેચવામાં આવ્યું એક આંતરિક ઉદારીકરણ અને બાહ્ય ઉદારીકરણ બરોબર યાદ રાખજો ભારતીય અર્થવ્યવસ્થામાં ઓગણીસો માં સુધારો તો અપનાવ્યો પણ બે વ્યવસ્થામાં વેચ્યું એક આંતરિક અને બીજું બાહ્ય આંતરિક ઉદારીકરણ એટલે શું તો કે ભાઈ ઓગણીસો છપ્પનની નીતિથી સરકારે પાયાના અઢાર જે ક્ષેત્રો છે એ સરકાર પાસે આરક્ષિત રાખ્યા હતા અને આ ક્ષેત્રમાં કોઈ ખાનગી ક્ષેત્રને પ્રતિબંધ પ્રવેશ આપવામાં આવશે નહીં બરાબર જ્યારે આ નીતિથી જે અઢાર હતા એમાંથી ઘટાડીને કેટલા કરી દીધા આઠ બરાબર અને બાકીના ઉદ્યોગો કેને સોંપી દીધા બાકીના ક્યાંને સોંપી દીધા સરકારીને સોંપી દીધા બરાબર હાલમાં જુઓ તમે હવે રેલવેનું પણ જોવા મળે છે ખાનગીકરણ બરાબર પરમાણુ અને અણુક્ષેત્ર આ બંને બાબતો સંરક્ષણ આ બંને બાબતો શું રહેશે આમની પાસે રહેશે એક પરમાણુ ઉર્જા ખાનગી ખનીજ તત્વો અને રેલવે પણ આમનું પણ ખાનગીકરણ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો ઓફર છે ઓફરનો લાભ જવા ન દેવાય

પ્રાઇઝો ત્રણ મહિનાનું તમને માત્ર ને બે હજાર બસો વીસમાં અને હજી હજારમાં પડે છે કેટલામાં પડશે તેત્રીસો ની આસપાસ પડશે છ મહિનાનું તમને કેટલામાં પડશે ત્રણ હજાર માં બરોબર એક વર્ષનું એક વર્ષનું તમને માત્ર ને માત્ર ચાર હજાર બરાબર અને બે વર્ષનું સાત હજાર એટલે છ હજાર આઠસો ની આસપાસ મળે છે આટલું સરસ મજાનું સબસ્ક્રિપ્શન છે આપનાર આવનારી મુખ્ય સેવિકા બધી જ પરીક્ષાઓ માટે ખૂબ કામ લાગશે બરોબર હવે જોઈએ સરકારે પરવાના પદ્ધતિ શું કરી દીધી નાબૂદ કરી અને હાલ પાંચ ક્ષેત્ર માટે પરવાના એટલે તો તમારે એક લારી કરવી છે લારી માટે પણ સરકાર પાસે પરમિશન લેવા જવી પડતી હતી અને પરમિશન માટે પંદર ફોર્મ ભરવા પડતા હતા હવે એક નાનકડી લારી કરવી ને પંદર ફોર્મ ભરવાને લોકો કહી દે કે ભાઈ આવો ધંધો આપણે કરવો છે નહીં તો આ જે પરવાના પદ્ધતિ એટલે શું તમારે કોઈ પણ એકમ શરૂ કરવો છે કોઈ પણ એકમ શરૂ કરવું છે તો આ એકમ શરૂ કરતા પહેલા પછી ભલે ને તમારે ખાનગી એકમ કરવું છે સરકારી એકમ નથી કરવું પણ તો પણ એકવાર સરકાર પાસે તમારે શું લેવાની રહેતી

પણ જ્યાં જ્યાં જગ્યાએ આમની છૂટ છે પણ આની છૂટ છે આ સ્વાસ્થ્ય માટે નુકસાન છે એટલા માટે આમનું એકવાર પરમિશન લેવી પડે તમાકુ સંબંધિત ઉત્પાદન ઇલેક્ટ્રિક એર સ્પેસ અને સુરક્ષાના સાધનો વિસ્ફોટક સાધનો એટલે તમે ફટાકડાના ઉદ્યોગ કરવો હોય તો લેવું પડે અમુક પ્રકારના કેમિકલ તમે બનાવો છો એ કેમિકલ માટે લેવું પડે અને જોખમી રસાયણો બરાબર કે જે રસાયણો ઢોળાઈ જવાથી ક્યાંય ફાટવાથી કે ભાઈ બહુ મોટા પાયે નુકસાન થતું હોય એવા રસાયણો ચલો ડન છે ક્લિયર છે બધાને આટલું સમજાણું હવે આવ્યું બાહ્ય ઉદારીકરણ બાહ્ય ઉદારીકરણ બે જગ્યાએ વ્યાપારમાં અને બીજું કેમાં આપ્યું નાણાંમાં ઉદારીકરણ આપેલું છે બરાબર વ્યાપારમાં ઉદારીકરણ એટલે કહ્યું તો કે જકાતમાં ઘટાડો કર્યો જથ્થાબંધનું નિયંત્રણ દૂર કર્યો અમુક એકમો સુધી તમે ઉત્પાદન કરી શકો તમારી ધંધાની કેપેસિટી છે પણ આપણો પહેલાં કેવું હતું ખબર એકમ છે ને એ અમુક હદ કરતાં મોટું થઈ શકે નહીં તમારી કેપેસિટી છે તમારી પાસે મૂડી છે તમારી પાસે આવડત છે છતાં પણ અમુક હદ કરતા વધારે મોટું તમે કરી શકો નહીં બરાબર એના પછી અમુક વસ્તુની આયાતો પર નિયંત્રણ ક્લિયર યાદ રાખજો અમુક વસ્તુની આયાતો હતી હતી ભારત ઉપર નિયંત્રણ નિયંત્રણ રાખવામાં આવી તો આ જે હતું એને પણ દૂર કર્યું બરોબર છે આ વ્યાપારમાં ઉદારીકરણ કહેવાય હવે આવ્યું નાણાંમાં ઉદારીકરણ એટલે શું પ્રત્યેક વિદેશી મૂડી રોકાણ માટે ભારતમાં ખુલ્લા મૂકવાના ભારતમાં વિદેશી એકમોને આવવા દો અને સ્થાપવા દો ભાઈ વિદેશી એકમોને ભારતમાં આવવા દો અને ભારતમાં એમને સ્થાપવા દો એકવાર અંગ્રેજો આપણું શોષણ કરીને જતા રહ્યા બરોબર આપણા ઉપર રાજ કરીને જતા રહ્યા એટલે ભાઈ બી ગયા ચલો દંડના દંડ દંડના દંડ એકવાર મને કહી દો યશર નો ભારતમાં વિદેશી કંપની આવતા સ્વદેશી અને વિદેશી કંપની વચ્ચે સ્પર્ધા ઊભી થશે વિદેશી અને સ્વદેશી કંપની વચ્ચે સ્પર્ધા ઊભી થશે એટલે વસ્તુની ગુણવત્તા સુધરશે અને વિદેશી મૂડી રકાણ સામે ની સ્થાપના કરવામાં આવી બરાબર ચલો હવે જુઓ ઉદારીકરણ આવ્યું એટલે ભારતમાં ફાયદા કયા કયા છે એકવાર પાણી પી લઉં છું પછી આગળ કરાવો ઉદારીકરણ આવ્યું તો ભારતમાં કયા કયા બેનિફિટ જોવા મળે છે જો ઉદારીકરણ આવ્યું એટલે પહેલો ફાયદો કયો થયો ઉદારીકરણ આવ્યું એટલે પહેલો ફાયદો કયો થયો તો કે ભાઈ નિકાસમાં વધારો થયો યાદ રાખજો ઉદારીકરણ આવ્યું એટલે પહેલો ફાયદો શું થયો નિકાસમાં વધારો થયો બીજું ભારતની રાષ્ટ્રીય આવક અને માથાડીટ આવકમાં પણ વધારો થયો કારણ કે રોજગારીના એકમો વધ્યા એટલે દેશની આવક વહી લોકોની આવક અને રાષ્ટ્રીય આવક વધે એને કુલ વસ્તી વડે ભાગો એટલે ઓટોમેટિક રાષ્ટ્રીય આવક વધે તો આવક વધે નિકાસમાં ભારતમાં ઉત્પાદન વધ્યું વધારો થશે એટલે વિદેશી મણ પણ વધશે ભારતનું નેક્સ્ટ ભારતીય અર્થવ્યવસ્થામાં માળખાગત પરિવર્તન આવ્યું માળખાગત પરિવર્તન એટલે શું તો કે ભાઈ સ્વચ્છતા રોડ રસ્તા બરોબર શૌચાલય પરિવહનની સેવા બરાબર માહિતી સંચાર ટેલિફોનિક સેવા ટૂંકમાં આ બધી સેવાઓમાં શું થયો માળખાગત પરિવર્તન વધતું અને ભારતની કુલ જીડીપીમાં પ્રાથમિક ક્ષેત્રનું યોગદાન ઘટતું જાય છે અને સેવા ક્ષેત્રનું યોગદાન વધતું જાય બરાબર હાલમાં તમે જોવો ને તો આમ બે વસ્તે આપણે જોવાનું રહે રોજગારીની દ્રષ્ટિએ કેનો ફાળો વધારે છે કૃષિ ઉદ્યોગ કે સેવા ચલો કયો જી મને ભારતમાં રોજગારીની દ્રષ્ટિએ કૃષિ ઉદ્યોગ અને સેવા કેનો ફાળો વધારે છે બરાબર રોજગારીની ક્ષેત્રીય ફાળો કેનો વધારે છે કૃષિ યસ તો ભારતમાં રાષ્ટ્રીય આવકમાં કેનો ફાળો વધારે છે શું એવું હોય કે જેની રોજગારીમાં વધારે ફાળો હોય તો એનો જ રાષ્ટ્રીય આવકમાં વધારે ફાળો હોય ક્યોજી મને એવું બની શકે વિદ્યાર્થી મિત્રો આજે ઓફરનો છેલ્લો દિવસ છે ભાઈ ઓફરને હાથમાંથી જવા દેશો યસ જો આપને એવું હતું ખરેખર કૃષિ ક્ષેત્રમાં વધારે લોકો રોકાયેલા હોય તો રાષ્ટ્રીય આવકમાં ફાળો એનો વધારવો જોઈએ પણ આજે કૃષિ ક્ષેત્રમાં પ્રછનન બેકારી કે છુપી બેકારી કેવી જોવા મળે છે વધારે જોવા મળે છે મોસમી બેકારી પણ કેવી જોવા મળે છે વધારે જોવા મળે છે તો રાષ્ટ્રીય આવકમાં આપણો સૌથી વધારે કયા ક્ષેત્રનો ફાળો છે સેવા ક્ષેત્ર હવે દેશ વિકાસ કરવાનું શરૂઆત કરે ને એટલે કૃષિ પછી ક્યાં પહોંચે ખબર છે કૃષિ પછી ક્યાં પહોંચે ઉદ્યોગમાં પણ ભારત તો સેવા ક્ષેત્ર તો વિકસિત દેશ બને ને પછી સેવા પણ ભારતનું ઊંધું છે સીધો ભારતે કૃષિમાંથી ક્યાં જમ્પ માર્યો છે સેવા અને સેવા ક્ષેત્રનું યોગદાન વધતું જાય છે ઓગણીસો એકાણું બારુંમાં જીડીપીમાં કૃષિ ક્ષેત્રનો ફાળો ચોત્રીસ ટકા હતો જે વર્તમાન ઘટીને ચૌદ ટકા બાર ટકા અગિયાર ટકાની આસપાસ છે અત્યારે જરાક જોઈ લેશો બરાબર કરંટ ડેટા ચેન્જ થઈ ઉદારીકરણ બધાને સમજાઈ ગયું ન સમજાણું હોય તો મને એકવાર કહી શકો છો કે મેડમ ઉદારીકરણમાં અમને કંઈ ડાઉટ છે ઉદારીકરણ બધાને સમજાઈ ગયું અરે મારા એટલે શું બહુ શિક્ષક જેના બદલામાં કઈ ફી સ્વરૂપે પગાર સ્વરૂપે કંઈ મળે તો એને સેવા કેવાય ડોક્ટર બરાબર આ બધાને શું કેવાય સેવા કેવાય પરિવહન ચલો હવે ઉદારીકરણ બધાને સમજાઈ ગયું હવે બન્યું એવું કે થોડી થોડી ઉદારતા દેખવી ભારતને સારું દેખાણું લોકોની આવક વહીથી તો હવે એવું વિચાર્યું કે ભાઈ જો આટલી જ છૂટછાટ હતી હજી આમાં તો સોએ સો ટકા તો ખાનગી ક્ષેત્રને ઉદારીકરણમાં ક્યાંય સોએ સો ટકા તો ખાનગી ક્ષેત્ર જોવા મળતા જ નહોતા બરાબર સોએ સો ટકા ખાનગી ક્ષેત્ર ક્યાંય જોવા મળતા જ નહોતા ઉદારીકરણ આપણે ભણ્યા બરાબર ઉદારીકરણમાં ક્યાંય સોએ સો ટકા ખાનગી ક્ષેત્ર નહોતા

સરકારે આવું કંઈક વિચાર્યું અને આવું કંઈક નક્કી કર્યું હવે વાત આવી ખાનગીકરણ તો કે ભાઈ ખાનગીકરણ એટલે શું સરકાર પોતાના હસ્તકની સાધન સંપત્તિ કે ક્ષેત્રને ખાનગી ક્ષેત્રના હસ્તાંતરણ કરે તો એ પ્રક્રિયાને ખાનગીકરણ કહેવાય બરાબર તમને બધાને સમજાય કે ભાઈ સરકાર પોતાના હસ્તકની સાધન સંપત્તિ કે ક્ષેત્રને ખાનગી ક્ષેત્રને હસ્તાંતરણ કરે તો એ પ્રક્રિયા એટલે કેવી કહેવાય તો કે ભાઈ ખાનગીકરણની પ્રક્રિયા અહીંયા બધું જ સરકારે કોને સોંપી દેશે ખાનગી એકમને ચાયર ક્ષેત્રની માલિકી સંચાલન અને વહીવટી જો અહીંયા ભાઈ વહીવટી બરાબર માલિકી પણ ખાનગીની સંચાલન પણ ખાનગીનો અને વહીવટ પણ ખાનગી

કારણ કે અત્યારે હું બહુ સ્લોલી બોલું છું એટલે હું મારું ફોનનું વોલ્યુમ વધારીને હતી કે ભાઈ છોકરાઓ ફોનનું વોલ્યુમ વધારી લે તો એમને અનુકૂળ આવી જાય કે નહીં ખાનગીકરણ ત્રણ પદ્ધતિ એક માલિકીનું ખાનગીકરણ એક સંચાલન અને બીજું અમલીકરણનું જોઈએ આપણે ખાનગીકરણની પ્રક્રિયામાં બરાબર અંશ ખાનગીકરણ સરકાર એકાવન ટકા શેર રાખે અને ઓગણપચાસ ટકા શેર એકાવન ટકા બરાબર કે એનાથી ઓછા શેર એકાવન ટકા કે એનાથી વધારે શેર સરકાર રાખે અને બાકીના શેર ખાનગી ક્ષેત્રને સોંપી દે તો એને શું કહેવાય અંશ તહ ખાનગીકરણ કહેવાય એનો મિનિંગ એવો બરાબર એનો મિનિંગ એવો કે અહીંયા વધારે નિર્ણયો લેવાની સત્તા કોની પાસે હશે વધારે નિર્ણયો લેવાની સત્તા કોની પાસે હશે જાહેર ક્ષેત્રના એકમોને પછી સરકાર ઓગણપચાસ કે તેનાથી ઓછા શેર પોતાની પાસે રાખે અને એકાવન ટકા કે તેથી વધારે શેર ખાનગી ક્ષેત્રને સોંપી દે તો આને બહુમતીથી મૂડી વિસર્જન કહેવાય બરાબર આને અંશ ન કહેવાય આને કેવું કહેવાય બહુમતીથી કહેવાય અને ત્રીજું સંપૂર્ણ ખાનગીકરણ બરોબર સંપૂર્ણ ખાનગીકરણ જાહેર એકમોના એ સો ટકા શેર ખાનગી ક્ષેત્રને વેચવામાં આવે તો એને સંપૂર્ણ ખાનગીકરણ કહેવામાં આવે છે જાહેર ખાનગી સંયુક્ત રીતે માલિકીના ઉદ્યોગો સરકાર દ્વારા વર્તમાનમાં ખાનગીકરણને પ્રોત્સાહન આપવામાં આવે છે અત્યારે ઘણા ખરા એકમો એવા છે ધીરે ધીરે જો રેલવે છે પણ ખાનગીકરણ થઈ રહ્યું છે બરાબર બહુ બધા એકમો છે કે જેનું શું કરવામાં આવી રહ્યું છે ખાનગીકરણ કરવામાં આવી રહ્યું ચલો હવે કોઈને કંઈ ડાઉટ રહેતો હોય તો કયો આ ખાનગીકરણની બધી પ્રક્રિયા છે વર્ષ બે હજાર સત્તર અઢારમાં વી મૂડીકરણનો લક્ષ્યાંક સાત બરાબર બોતેર પાંચસો કરોડ હતો જે પ્રાપ્ત કરીને મૂડી કેટલી કરી બોતેર પાંચસો પાંચ કરોડ થયો સરકાર દ્વારા સૌ પ્રથમ ખાનગીકૃત કરેલા સૌપ્રથમ કંપની કઈ છે ઓગણીસો ચોરાણુંમાં કોચિન ઇન્ટરનેશનલ એરપોર્ટ સરકારનું બરાબર ડન ડન આટલું બધાને યાદ રહી જાય નેક્સ્ટ જાહેર અને ખાનગી સંયુક્ત માલિકી દ્વારા કોઈ કાર્ય હાથ ધરવામાં આવે તો એને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ ત્રિપલ પી વાળું જે મોડેલ છે એને કહે છે અને આ મોડેલનો સફળ પ્રયોગ બરાબર આંતરમાળખાકીય સુવિધા ઊભી કરવા માટે થયો છે ચલો ડન ક્લિયર વિદ્યાર્થી મિત્રો સમજાય ત્રિપલ પી વાળું મોડેલ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ બરાબર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ ત્રિપલ પીવાળું જે મોડેલ છે એ મોડેલ એટલે ખાનગી અને જાહેર બંને સંયુક્ત રીતે કામ કરે રોડ રસ્તાના કામગીરી છે માળખા બગીચા બનાવવા છે આ જે બધી આંતરમાળખાકીય સુવિધાઓ છે ને આ બધી આંતરમાળખા કર સુવિધાઓ લગભગ આ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના મોડેલથી જ હાથમાં લેવામાં આવે છે બરાબર ખાનગીકરણ કરવાનો હેતુ કહ્યું છે એકમોની કાર્યક્ષમતા વધે બરાબર અને કામગીરી કેવી થાય સુધરે બરાબર હવે અહીંયા તમે જો કોઈ એકમ છે અને ખાનગી લોકોને સંચાલન સોંપી દીધું અને કીધું હોય કે ભાઈ જેટલું વધારે સંચાલન એટલું તને વધારે નફો મળશે તો હવે ખાનગી લોકો છે આ જે સંચાલક છે એ કર્મચારીઓ પાસેથી શું કરશે વધારે કામ લેશે એટલે એની કાર્યક્ષમતા અને કામગીરીમાં પણ શું જોવા મળશે તો કે સુધારો જોવા મળશે ઘણા સાહસો આર્થિક વૃદ્ધિના સ્થબ તરીકે સ્થાપવામાં આવ્યા પરંતુ તે ઉદ્યોગો મોટા પાયે કેમાં ચાલ્યા ખોટમાં ચાલ્યા બરાબર ઘણા ઉદ્યોગો એવું વિચાર્યું હતું કે ભાઈ આના લીધે આર્થિક વૃદ્ધિ થશે આના લીધે આર્થિક વિકાસ થશે પણ થયો નહીં અને રોકાણની સામે આવક ખૂબ ઓછી મળતી હતી બરોબર એટલે આ બધા હેતુ હતા ખાનગીકરણ કરવાના કે ભાઈ એકમો સ્થાપ્યા કે વધારે આપને નફો થશે થયો નહીં રોકાણની સામે આવક પણ કેવી થાય ખૂબ ઓછી થઈ

મૂડી વિસર્જન વિભાગ શરૂ કર્યો કર્યો અને બે હજાર એકમાં તેને એક મંત્રાલય બનાવવામાં આવ્યું અને બે હાજર ચારમાં તે નાણા મંત્રાલયનો જ એક ભાગ બની ગયો વિચાર કરો ખાનગીકરણ કેટલા મોટા પાયે ચાલ્યું ચલો ડન છે ક્લિયર છે સમજાય છે બધાને બરાબર ત્રણ જુલાઈ ઓગણીસો છન્નું માં જીવી રામકૃષ્ણના અધ્યક્ષ પદે મૂડી વિસર્જન પંચની સ્થાપના કરવામાં આવી તેમણે સત્તાવન સાહસોમાં ખાનગીકરણ માટે ભલામણ કરી અને બે હજાર એકમાં તેના અધ્યક્ષ આર એચ પાટીલ બન્યા અને બે હજાર પાંચથી આ પંચ બંધ કરી દેવામાં આવ્યું આનો આપણે ધ્યાનમાં નથી લેવું વિદ્યાર્થી મિત્રો અત્યારે જબરજસ્ત ઓફર છે જોઈ લો ઓફર શું છે આ ઓફરનો આજે છેલ્લો દિવસ છે આ ઓફરનો આજે શું છે ભાઈ છેલ્લો દિવસ છે ઓફર શું છે તો કે તમને વીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે બરાબર આ બધી અલગ અલગ પ્રાઇસ છે આ એક સબસ્ક્રિપ્શન લો બરાબર આ એક સબસ્ક્રિપ્શન લો એટલે ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામે તમામ બરાબર ગુજરાત ગવર્મેન્ટ દ્વારા લેવાતી તમામે તમામ પરીક્ષાઓ માટે આ કામ લાગશે વિદ્યાર્થી મિત્રો આજનો સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ બરાબર આગળની વાતો આપણે આગળ કરીશું કાલના લેક્ચરમાં આપણે બાકીની થોડી ઘણી વાતો કરીશું સરસ મજાની બીજી અલગ અલગ બેન્ચ શરૂ થાય છે જોઈએ આપણે ફૂલ ટેસ્ટ છે બરોબર ક્યારે તો કે તારીખે આના સિવાય એક સ્કોલરશિપ ટેસ્ટ ભી યોજાવાની છે ભાગ લેજો બરોબર આ જીપીએસસીની એક બેન્ચ શરૂ થઈ ગઈ છે અને એક ક્લાસ થ્રીની બેન્ચ બરોબર જનરલ બેચ કોર્સ ફોર ક્લાસ થ્રી બરોબર આ એક બેચ પણ ઓલરેડી શરૂ થઈ ચૂકી છે તો જેને જેને અનએકેડેમીનું સબસ્ક્રિપ્શન લેવું હોય તમામ વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રિપ્શન લઈ લો આ ઓફર વીસ પ્લસ દસ એટલે કે ત્રીસ ટકા સુધીની છે બરાબર આવો ચાન્સ તમને ક્યારેય પાછો મળવાનો છે નહીં ઓકે ચલો બાય બાય ટાટા થેન્ક યુ સો મચ આજનો સેશન આપણે અહીંયા સુધી રાખીએ કાલે ફરીથી સાત વાગે લાઈવ આવી જજો બરાબર કાલે ફરીથી બધા સાત વાગે લાઈવ આવી જજો ઓકે ચલો બાય બાય